ગુડ મોર્નિંગ બાળકો પર્યાવરણમાં આજે આપણે જોઈશું પાઠ આઠ ફર એનું સ્વાધ્યાય એમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈશું વિકલ્પોવાળો પહેલો પ્રશ્ન છે કયા પંખીના માથા પર કલગી હોય છે ઓપ્શનમાં આપેલું છે પોપટ મોર સમડી કે કાગડો તો કયો જવાબ આવશે તો મોર તો આ ક્રમોક્ષર તમારે અહીં બોક્સમાં લખવાનો છે મોરના માથે કલગી હોય છે ને કેવી મસ્ત મજાની આગળનો પ્રશ્ન જોઈશું વૃક્ષના થડમાં ચાંચ વડે છેદ કરીને કીડા ખાનાર પંખી કયું છે કબૂતર કોયલ લક્કડખોદ કે સુગરી તો વૃક્ષના થળમાં ચાંચ વડે છેદ કરી અને કીડા કયું પંખી ખાય છે તો લક્ડખોદ તો આ ક્રમ અક્ષર અહીં લખવાનો છે કે કેવું જોરથી કાણો કરે છે અને પછી એમાંથી કીડા શોધીને ખાય છે આગળનો પ્રશ્ન જોઈશું રાખોડી સફેદ અને તપખીરિયા રંગનું દાણા ખાતું પંખી કયું છે તો જોયું છે બાળકો તમે આવું પંખી રાખોડી સફેદ અને તફકીરિયા આ ત્રણેય અલગ અલગ રંગનું હં અને દાણા પણ ખાતું હોય તો કયું પંખી છે કબૂતર તો કયો ક્રમ અક્ષર આવે અ આગળનો પ્રશ્ન છે વાંકી અને અણીદાર ચાંચ કયા પંખીની હોય છે તો તમને યાદ આવે છે બાળકો વાંકી અને અણીદાર ચાંચ કયા પંખીની હોય હા પોપટની આગળનો પ્રશ્ન છે શિકારી પંખી કયું છે ચકલી હોલો કોયલ કે બાજ એટલે શિકારી પંખી એટલે જે બીજા પંખીઓને મળેલા જીવ હોય એ ખાતો હોય તો કયું છે એ પંખી તો બાજ એ દૂરથી પણ પોતાનો શિકાર શોધી લે છે આગળનો પ્રશ્ન જોઈશું કયું પંખી પાણીમાં તરવા માટે ચામડી વડે જોડાયેલા પંજાનો ઉપયોગ કરે છે બાજ બતક જળકુકડી કે બગલો તો શું આવે જવાબ હ બતક કે બતક એના જે ચામડીનો જોડાયેલો પંજો હોય એનાથી તરવા માટે રે ઉપયોગ કરે છે આગળનો પ્રશ્ન જોઈશું પાણી અને કાદવમાં ખોરાકની શોધખોળ માટે ચાંચનો ઉપયોગ કોણ કરે છે બગલો પોપટ કબૂતર કે લક્કડખોદ તો પાણી અને કાદવમાં ખોરાકની શોધખોળ કોણ કરે છે હં તો એક પગે કોણ ઊભું રહે છે પાણીમાં બગલો તો જવાબ આવશે બગલો આગળનો પ્રશ્ન જોઈશું પાંદડા સીવીને માળો બનાવતું પંખી કયું છે કાગડો ચકલી દરજીડો કે કબૂતર તો પાંદડા સીવી અને માળો કોણ બનાવે છે હ તમને યાદ આવ્યું ને દરજી કેવું નામ પણ છે હે ને દરજીડો આગળનો પ્રશ્ન જોઈશું કયું પંખી પોતાની ડોગ પાછળની તરફ ફેરવી શકે છે મોર કોયલ કબૂતર કે ગુવડ તો આપણે આગળ પાઠમાં જોયું ને અને તમે વાંચ્યું એટલે તમને યાદ પણ આવ્યું હશે કે કોણ પોતાની ડોગ પાછળની તરફ ફેરવી શકે છે તો ગુવડ હે ને ગુવળ પોતાની ડોક પાછળની તરફ પણ ફેરવી શકે છે